नमस्ते, गत लेक्चर में आपणे स्वाध्याय 9.2 ना प्रश्न नंबर 1 થી 5 આપણે સમજેલા, ત્યારબાદ પ્રશ્ન નંબર 6 y = x sin x નું ઉકેલ, x sin x એ વિકલ સમીકરણ આનો ઉકેલ છે તેવું આપણે ચકાસવાનું છે. વિકલ સમીકરણ કેવું આપેલું છે? xy = y + x√(x²) - y². હવે આ આપણે વિકલ સમીકરણનો ઉકેલ છે તેવું સાબિત કરવા માટે આપણે આપેલા ઉકેલનું વિકલિત મેળવીએ. આપેલા ઉકેલનું વિકલિત મેળવવા માટે x ને પ્રત્યે વિકલન કરતા y = x sin x છે, બે વિધેયોનો ગુણાકાર છે. તો અહીંયા વિકલનના ગુણાકારનો નિયમ લાગશે. તો x નું વિકલન, સોરી, x ને એમ જ રાખો, sin નું વિકલન cos x વત્તા sin ને એમ જ રાખો અને x નું વિકલન 1, અને માટે y = x cos x + sin x. એ જો હવે આપણે શું સાબિત કરવાનું છે કે આ જે વિકલ સમીકરણનો છે તેવું વિકલ સમીકરણ આવવું જોઈએ. જો એ આ પ્રકારનું વિકલ સમીકરણ આપણે સાબિત કરી દઈએ તો આ ઉકેલ છે તેમ કહી શકાય. હવે આપણે અહીંયા x વડે ગુણતા, x વડે ગુણતા xy = x² cos x + x sin x. તો આ શું થશે? x sin x એટલે શું લખાશે? y + x² cos x એટલે શું લખાશે? 1 - sin² x લખાશે, વર્ગમૂળમાં 1 - sin² x. બરાબર, sin ની કિંમત આપણી પાસે છે y ઉપર. તો xy = y + x² વર્ગમૂળમાં 1 - અહીંયા થી આપણે અહીંયા sin ની કિંમત મૂકીએ તો sin ની કિંમત કેટલી થશે? sin x = y/x થશે, એટલે કે y² / x² થશે. લસા લેતા y + x² √(x²) - y²/x² અને માટે તમને વિકલ સમીકરણ જે આપેલું છે તેવું જ મળે છે. xy = y√(x²) - y². માટે સાબિત થાય છે કે y = x sin x આ વિકલ સમીકરણનો ઉકેલ છે. આમ તમે જોવા જાવ અહીંયા તમારી પાસે જે y તમે મેળવ્યા એમાંથી તમારે x નો લોગ કરો તો જ એ વિકલ સમીકરણ કહેવાય. એટલે એ x નો લોગ કરવા માટે આપણે યોગ્ય એને કિંમતમાં, યોગ્ય જે y ની કિંમત છે એવી કઈ કિંમતમાં મૂકવા માટે આપણે તેમાં ગુણાકાર કે તમામ સરવાળો બાદ બાકી એવું કરવું પડે. પ્રશ્ન નંબર 7, xy = log y + c. એ કોનો ઉકેલ છે? xy = log y + c. એ કયા વિકલ સમીકરણનો ઉકેલ છે ઉસબ ચકાસવાનું છે. y² / y²/(y²) - 1 - xy નો ઉકેલ છે તેવું તમારે સાબિત કરવા માટે આપેલ જે વક્ર સમીકરણ છે xy = log y + c નું x ને સાપેક્ષ વિકલન કરતા, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા ડાબી બાજુ ગુણાકારનો નિયમ લાગશે. xy² / y અને x નું વિકલન 1 બરાબર. log y નું x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. log નું વિકલન શું છે? 1/y. log x હોય તો 1/x ને સાપેક્ષ x થાય, પણ તો અહીં x નથી.
થી y છે તો y એ x નું વિધેય છે એટલે ગુણાકાર માં dy by dx તો y dx અને વત્તા c c નું વિકલન 0 બરાબર છે હવે તમારે કિંમત કોની જોઈએ છે y dash ની કિંમત જોઈએ છે તો હવે y dash x y dash અને આ y dash આપણે આ બાજુ લઈ કોમન કાઢી લેશો માઈનસ y dash ના છેદમાં y વત્તા y બરાબર 0 હવે આપણે y dash ને સમીકરણનો કર્તા બનાવવાનું છે y dash કોમન કાઢો તો y dash કોમન કાઢતા x minus 1 by y plus y બરાબર 0 y dash x સરનસા લઈ લઈએ x y ઓછા 1 ના છેદમાં y બરાબર minus y થાય છે બરાબર છે તો મે y dash બરાબર minus y ના છેદમાં x y ઓછા 1 અને આ જે છેદમાં y છે તે અંશમાં જશે એટલે આ બરાબર minus y વર્ગ ના છેદમાં x y ઓછા 1 છેદમાંથી આપણે માઈનસ કોમન કાઢો એટલે અંશમાં જે માઈનસ છે તે ઉડી જશે અને માંગે તમને વિકલ સમીકરણ મળશે y એ માઈનસ કોમન કાઢતા 1 માઈનસ x y થઈ જશે જે તમારું માંગે સ્વરૂપ છે અને માટે y dash બરાબર y વર્ગ ના છેદમાં 1 માઈનસ x y વિકલ સમીકરણ મળે છે કોનું આ વક્રનું અને માટે સાબિત થાય છે કે આ આપેલ વક્ર સમીકરણ એ વિકલ સમીકરણ y dash બરાબર y વર્ગ ના છેદમાં 1 માઈનસ x y નો ઉકેલ છે તેમ અહીંયા સાબિત થાય છે તો પ્રશ્ન નંબર 6 અને 7 આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 y - cos y = x એ વિકલ સમીકરણ એ y sin y cos y x / y dash / y નો ઉકેલ છે તે તમારે ચકાસવાનું છે આ ચકાસવા માટે આપેલ વક્ર સમીકરણનો x ને સાપેક્ષ વિકલન કરતા y cos y = x નું x ને સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન y dash માઈનસ cos નું વિકલન માઈનસ sin અને cos x હોય તો x ને સાપેક્ષ વિકલન માઈનસ sin x થાય પરંતુ એ cos y છે એટલે સંયોજનમાં y નું x ને સાપેક્ષ વિકલન y dash બરાબર x નું વિકલન 1 x નું x ને સાપેક્ષ વિકલન 1 હવે તમારે આ y dash પ્રથમ કક્ષા સુધીનું તમારે વિકલ સમીકરણ મેળવવાનું છે હવે આ તમારું વિકલિત થઈ હવે આ વિકલ સમીકરણ આપણે મેળવવા માટે યોગ્ય મેળવવા માટે આને આપણે ગોઠવણી કરવાની છે તો માટે y dash વત્તા sin y સોરી y dash પહેલા લખીએ y dash sin y બરાબર 1 હવે તમારે અહીંયા y dash કોમન કાઢો y dash કોમન કાઢતા y dash 1 plus sin y બરાબર 1 1 plus sin y બરાબર 1 છે બરાબર છે હવે આપણે જોઈએ છે y sin y plus cos y plus x બરાબર y આપણે સાબિત કરવાનું છે તો તમે બંને બાજુ તમે ઉમેરશો y ઉમેર બંને બાજુ વિકલિત તો બરાબર છે y dash cos નું વિકલન sin y અને ગુણ્યા y નું વિકલન એટલે y dash બરાબર x નું વિકલન એટલે 1 બરાબર છે બરાબર હવે એટલે આ તમને સ્ટેપ આવે છે y dash કૌંસમાં 1 plus sin y બરાબર 1 હવે જમણી બાજુ આપણે જોઈએ છે y બરાબર એટલે આપણે શું કરીએ અહીંયા બંને બાજુ y વડે ગુણતા y વડે ગુણતા આ લોજિકલ સ્ટેપ
के पचा कोई चौकस गणतरी नहीं तो y डैश અહીં આપણે y વડે ગુણીએ એટલે 1 ને y વડે ગુણીએ એટલે y sin y ને y વડે ગુણો એટલે y sin y બરાબર y અને માટે y ડેશ y એટલે આ સમ અહીંયા પરથી y બરાબર શું થશે y બરાબર a cos x plus cos y થશે તે કિંમત આપણે અહીં મૂકવાની થશે તો y ની કિંમત આપણે મૂકીએ x plus cos y x plus cos y बत्ता y sin y बराबर 1 अने माटे आ मांगे समीकरण छे y डेश अपने गोठवी दईए तो y sin y बत्ता cos y बत्ता x बराबर 1 विकल समीकरण आवी जाय छे अने माटे उकेल जे छे ते आ आपेला विकल समीकरण नो उकेल छे तेम ચકાસી શકાય છે તે જ રીતે આગળ જુઓ પ્રશ્ન નંબર 9 પ્રશ્ન નંબર 9 માં x + y = tan inverse y એ વિકલ સમીકરણ x² y / y² + 1 = 0 નો ઉકેલ છે તેમ તમારે સાબિત કરવાનું છે આ સાબિત કરવા માટે આપણે આ ઉત્તર સમીકરણ નું વિકલ સમીકરણ લેવું છે तो आ उत्तर समीकरण ने x बराबर x ने सापेक्ष विकलित करता x ने सापेक्ष विकलन करता x નું વિકલન 1 વત્તા y નું વિકલન y ડેશ બરાબર tan ઇન્વર્સ x નું વિકલન 1 ના છેદ માં 1 પ્લસ x સ્ક્વેર પણ x નથી અહીંયા શું છે y છે 1 ના છેદ માં 1 પ્લસ y સ્ક્વેર અને ગુણ્યા dy / dx પેલા x ને સાપેક્ષ વિકલન તો પણ x નું વિધેય નથી આ વિધેય y નું છે એટલે y પ્રત્યે વિકલન કરી y નું x ને સાપેક્ષ વિકલન ગુણ્યાકાર માં dy / dx એટલે 1 પ્લસ y ડેશ બરાબર y ડેશ ના છેદ માં 1 પ્લસ y સ્ક્વેર આવું તમને વિકલ સમીકરણ મળે છે પણ હવે આને આપણે યોગ્ય ગોઠવણી કરવામાં આવે છે યોગ્ય ગોઠવણી કરતા योग्य तुम्हारे पद की गोठवणी करे समय જોઈએ છે શું y² y ડેશ + y² + 1 = 0 એટલે છેદમાંથી આપણે 1 y² આપણે ઓલી બાજુ લઈ જશું એ બાજુ લઈ જતા પહેલા આ y ડેશ ને આપણે આ બાજુ લઈ લઈએ તો y ડેશ ના છેદમાં 1 y² - y ડેશ લસા લેશો तो 1 बराबर y डैश माइनस आ y डैश ने गुणा से y डैश माइनस y वर्ग y डैश ना छेद में 1 प्लस y वर्ग आ छेद में 1 प्लस y वर्ग सॉरी बाजू ले जाओ तो 1 प्लस y वर्ग बराबर y डैश प्लस y डैश माइनस y डैश जैसे माइनस y वर्ग y डैश आ माइनस सॉरी बाजू ले जाए तो माटे y वर्ग y डैश प्लस પ્રશ્ન નંબર 9 તમે અહીંયા પૂર્ણ કર્યો તે જ રીતે હવે વિકલ સમીકરણ નો ઉકેલ મેળવવા માટે તમારે પ્રશ્ન નંબર 10 11 અને 12 આ તમને નવો પ્રશ્ન જે સમજાવ્યો તે જ રીતે તમે આ પ્રશ્ન નંબર 10 11 12 નો ઉકેલ છે તેમ તમે સાબિત કરી એસ ડબલ્યુ માં તમારે કરવાનું છે